હેલો વિદ્યાર્થી બાળ મિત્રો, અક્ષર શૈક્ષણિક સંકુલની ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે ધોરણ બે વિષય હિન્દીમાં આપણે આના શબ્દ, આ એટલે અના શબ્દ આપણે લખેલા. હવે આના શબ્દ હિન્દી અને ગુજરાતી સહિત હિન્દીનો ગુજરાતી અર્થ પણ સાથે આપણે લખશું. પહેલું છે આમ. આમ એટલે શું થાય? તો કે કેરી. કેરીને હિન્દીમાં આમ કહેવાય. ત્યાર પછી આઈના. આ ઈ ના. આઈના એટલે અરીસો. તાલા. તાલા. તાલા એટલે તાળું. ચાદર. ચાદર એટલે ચાદર. બાજાર. બાજાર. બાજાર એટલે બજાર. ગાય. ગાય એટલે ગાય. માલા. માલા એટલે માળા, લોકમાં પહેરવાની માળા. ત્યાર પછી ગાજરો. ગાજર એટલે ગાજર. બાજા. બાજા. બાજા એટલે વાજુ. બાદલ. બાદલ એટલે વાદળ. અનાર. અનાર. અનાર એટલે દાડમ. નાક. નાક એટલે નાક. ચરખા. ચરખા. ચરખા એટલે રેટીઓ. લડકા. લડકા. લડકા એટલે છોકરો. બાઘ. બાઘ એટલે વાઘ. આ હિન્દીના શબ્દ કાનાવાળા. ફરી પાછા આપણે એકવાર જોઈ લે. આમ એટલે આમને હિન્દીમાં આમ છે એને ગુજરાતીમાં કેરી કહેવાય. પછી આઈના. આઈના એટલે અરીસો. ત્યાર પછી તાલા. તાલા એટલે તાળું, જે આપણે દરવાજે મારીએ છીએ તાળું. ચાદર. ચાદર એટલે ચાદર, ઓઢવાની ચાદર. ત્યાર પછી બાજાર. બાજાર એટલે બજાર. ત્યાર પછી ગાય. ગાયને ગાય જ કહેવાય. માલા. માલા એટલે માળા, જે આપણે ડોકમાં પહેરીએ છીએ એ. ગાજર. ગાજર એટલે ગાજર, શાકભાજીમાં આવે ગાજર. ત્યાર પછી બાજા એટલે બાજુ, વગાડવાનું જે નાનું એવું યંત્ર આવે છે એ. પછી બાદલ. બાદળ એટલે વાદળા. અનાર. અનાર એટલે શું થાય? દાડમ. ત્યાર પછી નાક. નાક એટલે નાક. પછી ચરખા. ચરખા એટલે રેટીઓ. ત્યાર પછી લડકા. લડકા એટલે છોકરો. લડકી એટલે છોકરી થાય અને લડકા એટલે છોકરો. ત્યાર પછી બાઘ. બાઘ એટલે શું થાય? વાઘ. તો આ થયા આના હિન્દી સહિત ગુજરાતી અર્થવાળા શબ્દો, જે તમારે લેસનમાં કરવાના રહેશે.